नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण बे गणित स्वाध्यायन पोथीनी अंदर एकम वीस शीखीशू, जेमां सौ प्रथम कार्ड छे बे नंबरनो त्रिकोण पगना पंजाना निशान साथे जोड़ो। अहींया विद्यार्थी मित्रों अ अने ब बे विभाग आपेला छे। अ विभागनी अंदर जुदा जुदा सजीवोना एटले के प्राणीओ अने पक्षीओना चित्र आपेला छे अने ब विभागमां एमना पंजाना निशान आप्या छे, आपणे एमने जोड़वाना छे। जुओ तो कूतराना पगना पंजा निशान क्यूँ है आप ओखीने आ रीते आमें जोड़ू ए प्रमाण जोड़वा हाथी ने जोड़ी ने बतावेलू है। गायनू आ रू, घोड़ानू आ रू, बिलाड़ीनू आ रू, कबूतरनू आ रू। हवे मित्रों आप आग जीशू कूतराना पगना पंजा निशान दौरो। अँ कूतराना पगना पंजा निशान दौरवा है रीते અહીંયા સામે આપેલું જ છે। જુઓ અહીંયા કૂતરો એનું ચિત્ર છે ને અહીંયા એનું પગના પંજાનું નિશાન છે, આપણે આ જોઈ અને અહીંયા દોરવાનું છે। આગળ જોઈએ, તમારા મિત્રનો પગનો પંજો જમીન પર દોરો, પછી તેને તમારા પગના પંજા સાથે સરખાવો, તે નાનો છે કે મોટો તે નક્કી કરી ખરાની નિશાની કરો। તો જુઓ મિત્રો અહીંયા પગના પંજાનું નિશાન આપેલું છે। આવી જ રીતે આપણે જમીન ઉપર આપણો પોતાનો અને આપણા મિત્રનો પગનો પંજો દોરવાનો છે, એમાંથી જે કોનો નાનો અને કોનો મોટો એની સરખામણી કરવાની છે અને પછી અહીંયા આપણે ખરું કરવાનું। જો તમારા મિત્રનો પગનો પંજો નાનો હશે તો એનો મતલબ તમારો મોટો હશે, જો એનો મોટો હોય તો તમારો નાનો હોય। અહીંયા આપણે એ ધ્યાન રાખીશું બંનેમાં નાનો ના કરી દઈએ, બરાબર, એકનો નાનો તો બીજાનો મોટો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું એકમ વીસની અંદર ત્રણ નંબરનું લીલા કલરનું ત્રિકોણ રેખાંકન કરો। રોનક એક પાંદડાની કિનારી પર રેખાંકન કરે છે। અહીંયા જો આ રોનક છે એ પાંદડાની કિનારી, રેખાંકન એટલે શું, તો પાંદડાને આ રીતે મૂકી એની ફરતે કિનારી ઉપર આ રીતે લીટી દોરવી। તમે પણ પાંદડા, કાંકરા, લાકડી, બંગડી, ચાંદલો જેવી વસ્તુઓ એકઠી કરી આ વસ્તુઓને અહીં રેખાંકિત કરો। આપણે અહીંયા નીચે જે જગ્યા આપેલી છે ત્યાં જુદી જુદી વસ્તુઓ રેખાંકિત કરવાની છે, હું તમને બતાવું કે કેવી રીતે આપણે રેખાંકિત કરીશું। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તુલસીનું પાન લીધેલું છે, એને આ રીતે આપણે મૂકીશું, ત્યારબાદ અહીંયા પકડી અને એની કિનારીને આ રીતે આપણે આમ રેખાંકિત કરીશું। ખૂબ જ સરળ છે, તમે પણ સરળતાથી કરી શકશો, પ્રયત્ન કરશો તો તમને પણ આવડી જશે। તો જુઓ અહીંયા પાંદડાની કિનારી રેખાંકિત થઈ ગઈ છે। એ જ રીતે આપણે બંગડી લઈશું, બંગડીની કિનારી અહીંયા જુઓ, બંગડીની બે કિનારી છે, એક અંદરની કિનારી અને બહારની કિનારી, આપણે બંનેમાંથી કોઈ પણ એક કિનારીને રેખાંકિત કરવાની છે। તો જુઓ અહીંયા હું બહારની કિનારી રેખાંકિત કરીશ, આ રીતે આપણે બહારની કિનારી આમ પકડી પેન્સિલ અને રેખાંકિત કરીશું, ખૂબ જ સરળ છે। જુઓ અહીંયા કિનારી રેખાંકિત થઈ ગઈ છે। તો અહીંયા આપણે પાંદડું અને બંગડી બે વસ્તુ જોઈ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પથ્થરનો નાનો ટુકડો છે, પથ્થર છે, એને આપણે રેખાંકિત કરીશું। તો આ રીતે આપણે મૂકી અને પેન્સિલની મદદથી એની કિનારી રેખાંકિત કરવાની છે। તો તમે જોઈ શકો છો અહીંયા પથ્થરની કિનારી રેખાંકિત થઈ ગઈ, બરાબર। હવે લાકડી લઈશું, તો જુઓ આ મેં લાકડી લીધી, એને આમ અહીંયા મૂકી અને એની કિનારી આ રીતે આપણે રેખાંકિત કરીશું। જો લાકડીની કિનારી પણ રેખાંકિત થઈ ગઈ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પાંદડું, બંગડી, પથ્થર, લાકડી જે વસ્તુની રેખાંકિત કરી, તમે આની સાથે સાથે ચાંદલો, પછી સિક્કો, રબર, સંચો વગેરે જેવી વસ્તુઓ પણ લઈ શકો છો। હવે આપણે આગળ જોઈશું, ચિત્ર જુઓ
રૂહીએ વાડકીની દાળને બે જુદી જુદી રીતે રેખાંકિત કરી છે. આ રૂહી છે એને એક વાડકી લીધેલી છે. ઊંધી અને સવરી, બહારથી મતલબ કે સવરી અને ઊંધી એમ બે રીતે મૂકી અને દાળને રેખાંકિત કરી છે. તમે જુઓ કે તેણે વાડકીને બે અલગ અલગ રીતે રેખાંકિત કરવા કેવી રીતે મૂકી છે. તો જો આ ઊંધી મૂકી અને આ સવરી મૂકી, એ રીતે એને મૂકી છે. હવે આગળ જોઈએ, રૂહીએ લીધેલ વાડકી જેવી વસ્તુઓ લો, તેને અલગ અલગ રીતે મૂકી તેની આકૃતિ અહીં દોરો. આપણે જુદી જુદી વસ્તુઓ લેવાની છે, બરાબર, અને અહીંયા એની આકૃતિ દોરવાની છે. તો જુઓ, મેં અહીંયા એક વાડકી જેવી વસ્તુ લીધી છે, આ બાઉલ છે. હવે આપણે આને અહીંયા રેખાંકિત કરીશું. તો જુઓ, હું એક વખત કરીને બતાવીશ, તમે તમારી રીતે બીજી વસ્તુઓ લઈને અહીંયા કરવાનું છે. જો આ બાઉલ આપણે અહીંયા આ રીતે મૂકીએ, બરાબર, અને પછી એને આમ કરીને ફરતે ઊંધું મૂકી અને રેખાંકિત કરીશું. આ રીતે ફરતે લીટી, બરાબર, ઊંધું મૂક્યું અને આમ સૌરું મૂકી દઈએ તો પણ થઈ જશે. થઈ ગયું એ રીતે, આ સૌરું મૂક્યું અને આ ઊંધું મૂક્યું. અહીંયા તમે બીજી વસ્તુઓ લઈ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જગ્યા ખૂબ ઓછી આપી છે, માટે જે સવરી મૂકી એ આપણે અંદર રાખ્યું અને જે ઊંધું મૂક્યું હતું એ આપણે બહાર રાખ્યું. તો તમે પણ આ રીતે રેખાંકિત કરી અથવા આકૃતિ દોરી શકો છો. હવે આપણે આગળ જોઈએ, તમારા ઘરના સભ્યોના હાથના નિશાન અહીં દોરો. તમારા મિત્રને અંદાજ લગાવવા કહો કે તેમાંથી તમારા હાથનું નિશાન, તમારા મમ્મીના હાથનું નિશાન અને તમારા પપ્પાના હાથનું નિશાન કયું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ હાથના નિશાન અહીંયા દોરવાના કયા છે? એક તમારું, તમારી મમ્મીનું અને તમારા પપ્પાનું, બરાબર. તો આપણા ઘરની અંદર આ ત્રણ સભ્યોના અહીંયા આપણે નિશાન દોરવાના છે, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. હવે હાથના નિશાન દોરવાના કીધા એટલો એનો મતલબ અહીંયા આપણે એમનો હાથ મૂકી અને રેખાંકિત કરીશું, તો જ આપણને ખબર પડશે કે કોનું નિશાન કયું છે. તો આપણે દોડીએ. તો જુઓ, આ રીતે આપણે હાથ મૂકીશું, બરાબર. અહીંયા તમારો હાથ આ રીતે મૂકવાનો છે, પછી આમ કરી અને એને રેખાંકિત કરીશું. જુઓ, અહીંયા બાળકના હાથનો પંજાનું નિશાન આવી ગયું છે. હવે અહીંયા એના પપ્પાના હાથના પંજાનું નિશાન દોરવાનું છે. તો આ રીતે તમારા પપ્પાનો હાથ અહીંયા મુકાય અને તમારે એ જ રીતે અહીંયા નીચે તમારી મમ્મીના હાથના નિશાન આપણે બનાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા સૌપ્રથમ તમારા હાથનું નિશાન આવશે, પછી અહીંયા તમારા પપ્પાના હાથનું નિશાન, અહીંયા તમારા મમ્મીના હાથનું નિશાન. હવે જો તમારા મિત્રને તમે બતાવશો તો તરત જ એને ખ્યાલ આવી જશે કે જે સૌથી નાનું નિશાન છે એ તમારું છે, પછી જે બીજા નંબરનું છે એનાથી થોડું મોટું એ તમારા મમ્મીનું છે, અને જે સૌથી મોટું છે એ તમારા પપ્પાના હાથનું નિશાન છે. તો આ રીતે આપણે આપણી સ્વાધ્યાય પોથીની અંદર હાથનું નિશાન બનાવવાનું છે.